દીપકની શાળામાં શેનું આયોજન કરવામાં આવ્યું હતું? તેમાં પહેલો નંબર કોનો આવ્યો અને કેમ? તો દીપકની
ગાફેલો ભૂખ
તો વિદ્યાર્થી મિત્રો, તમારે લેક્ચર નંબર ટુની અંદર ક્વેશ્ચન આન્સર કોણ બોલે છે, કોને કહે છે, અને આ ખાલી જગ્યા, આ ત્રણ પ્રશ્નોનો આપણે અભ્યાસ કર્યો, એ તમારે લખવાનું છે. માએ કહ્યું, બેટા કદી ખોટું બોલીશ નહીં. દીપક ખાલી ગયા વિદ્યાર્થી તો રમસ્યા. મેહુલે દીપકને સુગંધી દા ખાલી ગયા આપ્યું હતું તો રબર, અને દીપક ખાલી ગયા બની ગયો હેન્ડસમ. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 3 ની અંદર આગળ આપણે વ્યાકરણ લેખન જોઈશું. લેક્ચર નંબર 2 માં આપણે આટલું રાખીએ છીએ. તમારા હોમવર્કમાં આ ઈ અને એ પેજ નંબર 65 અને 66 ઉપર આપેલું છે. બરોબર. 67 અને 68 વ્યાકરણ લેખન જે આપણે નેક્સ્ટ પીરિયડમાં કરીશું. આટલું તમારા હોમવર્કમાં તમારી બુકની અંદર તમારે લખવાનું છે. પેજ નંબર 65 66 જવાબ આપો. કોણ બોલે છે, કોને કહે છે તે લખો, પૂરો. આટલું કરીને તમારે હોમવર્કમાં લખવાનું છે. લેક્ચર નંબર 3 માં આગળ આપણે વ્યાકરણ લેખનનો અભ્યાસ કરીશું. અસ્તુ.